दसमो दाखलो, साबित करो कि महत्तम पूर्णांक भाग विधेय, महत्तम पूर्णांक विधेय एफ एक्स इज इक्वल टू बॉक्स एक्स, जीरो लेस देन एक्स लेस देन त्रण, एक्स बराबर एक अने एक्स बराबर बे आगर विकलनीय नथी। एक्स बराबर एक अने एक्स बराबर बे एनी आगर विकलनीय नथी एवं आपणे साबित करवानुं। चलो पहला एक्स बराबर एक लईए, एफ एक्स इज इक्वल टू बॉक्स एक्स, तो लिमिट सी प्लस, सी प्लस एट्ले जमणी बाजून विकलन, डेस एट्ले विकलन, प्लस एट्ले जमणी बाजून विकलन, एफ डेस वन प्लस इज इक्वल टू लिमिट एक्सटेन्स टू वन प्लस एफ एक्स माइनस एफ वन अपॉन एक्स माइनस वन। एफ एक्स इज इक्वल टू बॉक्स एक्स अने एफ वन की किंमत एट्ले एक्स की जगह वन मूकी दी है बॉक्स में वन। हाँ बॉक्स एक्स, बॉक्स एक्स की किंमत, तो बॉक्स एक्स की किंमत कई थे आंदर, तो लिमिट कई है एक्सटेन्स टू वन प्लस, ध्यान रखो लिमिट एक्सटेन्स टू वन प्लस एट्ले एक्स की किंमत एक करता मोटी, एक्स की किंमत केवी एक करता मोटी पन बे करता नानी, केम एवं लखवानू वन प्लस एट्ले एक्स की किंमत एक नी खूब नजीक जैसे जमणी बाजू में पन बे सुधी पहुँचवानी नथी, એટલે એક્સની કિંમત એક અને બેની વચ્ચે, તે વખતે એનું બોક્સ કેટલું આવશે વન આવશે, એટલે અહીંયા બોક્સ એક્સની જગ્યાએ શું મૂકીશું વન, એટલે વન માઇનસ વન ઝીરો, ઝીરો અપોન એક્સ માઇનસ વન એટલે પદ કેવું આવશે ઝીરો। આ કોનું વિકલન કર્યું વન પ્લસ, જમણી બાજુનું વિકલનની વ્યાખ્યા લાગુ પાડી। જો લિમિટ એક્સ ટેન્સ ટુ હવે સી માઇનસ, એટલે લિમિટ એક્સ ટેન્સ ટુ સી માઇનસ એફ એક્સ માઇનસ એફ સી અપોન એક્સ માઇનસ સી, એટલે વન માઇનસ એફ એક્સ માઇનસ એફ વન અપોન એક્સ માઇનસ વન, એટલે બોક્સ એક્સ માઇનસ બોક્સ વન અપોન એક્સ માઇનસ, લિમિટ કઈ છે એક્સ ટેન્સ ટુ વન માઇનસ, એક્સ ટેન્સ ટુ વન માઇનસ એટલે એક્સની કિંમત એક કરતા નાની, પણ નાનામાં નાનું ક્યાં સુધી જવાનું ઝીરો, ઝીરોથી નાનું જવાય નહીં, એટલે ઝીરોથી એક સુધીનો બોક્સનો જવાબ કેટલો આવશે ઝીરો, એટલે આની જગ્યાએ ઝીરો મૂકી દઈએ, હવે એક્સની જગ્યાએ એક મૂકી દઈએ એટલે છેદ કેવો થઈ જવાનો ઝીરો, છેદ ઝીરો એટલે આ પદ શક્ય નથી, એટલે ડાબી બાજુ અને જમણી બાજુએ વિકલનની વ્યાખ્યાનો જવાબ અલગ અલગ આવે છે। તમે જમણી બાજુએ એપ્લાય કર્યું તો ઝીરો આવે છે અને ડાબી બાજુ કર્યું તો અશક્ય આવ્યું, એટલે બંનેના જવાબ સરખા નથી, માટે એફ એક્સ બરાબર વન આગળ વિકલનીય નથી। હવે તે જ રીતે એક્સ બરાબર બે માટે વાત કરવાની છે, એક્સ બરાબર બે એફ ડેશ ટુ પ્લસ, તો લિમિટ એક્સ ટેન્સ ટુ ટુ પ્લસ એફ એક્સ માઇનસ એફ ટુ અપોન એક્સ માઇનસ ટુ, એફ એક્સ એટલે બોક્સ એક્સ એફ ટુની અંદર બોક્સ મૂકી દઈએ અપોન એક્સ માઇનસ ટુ। હવે બોક્સ એક્સ, તો બોક્સ એક્સની કિંમત કઈ થશે, એક્સની કિંમત બે કરતાં મોટી, એક્સની કિંમત બે કરતાં મોટી પણ મોટામાં મોટી ક્યાં સુધી, ત્રણ સુધી, એટલે બેથી ત્રણ સુધીની સંખ્યાનો બોક્સ કેટલો આવે બે, એટલે બોક્સ એક્સની જગ્યાએ બે મૂકીએ તો બે ઓછા બે શું થઈ જવાનું ઝીરો। હવે ડાબી બાજુનું લક્ષ એપ્લાય કરીએ તો એફ એક્સ માઇનસ એફ ટુ અપોન એક્સ માઇનસ ટુ, બોક્સ એક્સ અપોન બોક્સ, આની કિંમત વન આવશે, કેમ એક્સની કિંમત બે કરતાં નાની પણ નાનામાં નાની ક્યાં સુધી, વન સુધી, એટલે બોક્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ વન, એટલે માઇનસ વન અપોન એક્સ માઇનસ ટુ। હવે એક્સની જગ્યાએ બે મૂકીએ તો છે ઝીરો, જે શક્ય નથી, એટલે કે અહીંયા ડાબી અને જમણી બાજુનું વિકલન સરખું આવતું નથી, માટે એફ એક્સ બરાબર ટુ આગળ વિકલનીય નથી। આ સ્વાધ્યાય 5.2ની અંદર આપણે આ દાખલા બાકી રાખેલા એ છે। જો હવે સ્વાધ્યાય 5ની અંદર આપણે હજુ બીજા બે દાખલા બાકી રાખેલા, તેમાં સ્વાધ્યાય 5નો 18મો દાખલો લઈએ। જો એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં એક્સ ક્યુબ હોય તો સાબિત કરો કે એફ ડબલ ડેશ એક્સ, એફ ડબલ ડેશ એટલે દ્વિતીય વિકલન, પ્રત્યેક વાસ્તવિક સંખ્યા એક્સ માટે અસ્તિત્વ ધરાવે છે અને તે શોધ્યો, એટલે આ વિધેયનું તમારે દ્વિતીય વિકલન શોધવાનું છે પણ અસ્તિત્વ ધરાવે તો,
तो पहला तो मानांक आपेलो छे, मानांक में एक्स क्यूब एटले एक वार प्लस अने एक वार माइनस। जो प्लस लईशू तो प्लस एक्स क्यूब आवशे, माइनस लईशू तो माइनस एक्स क्यूब आवशे। ओके, हवे अहींया बे विकल्पो आपणे लईशू। एक वार एक्स की किंमत आर माइनस जीरो, एटले जीरो लेता नथी। जो जीरो न लईए तो लेस देन ने ग्रेटर देन ज आवशे। અસમતા કઈ આવશે? લેસ ધેન ઝીરો અને ગ્રેટર ધેન ઝીરો, કેમ? આર માઇનસ ઝીરો। તો હવે આનું વિકલન કરીએ તો તેનું વિકલન થઈ શકે। તેનું વિકલન કયું થવાનું? થ્રી એક્સ સ્ક્વેર। આનું વિકલન કયું થવાનું? થ્રી એક્સ સ્ક્વેર, અને આ માઇનસ અને આ પ્લસ, અને એનું બીજું વિકલન એ શક્ય થવાનું, કારણ કે ઝીરો માટે તમારે કોઈ ચકાસણી કરવી પડે, પણ ગ્રેટર ધેન કે લેસ ધેન માટે કોઈ ચકાસણી કરતા નથી। જો બધી ચકાસણી કરવા જઈએ તો આવતો દાખલો છે ને ઘણો બે ત્રણ પેજનો થઈ જાય, પણ એવડો મોટો દાખલો હોય કે ચાર માર્કમાં પૂછાય નહીં, બરાબર। આ દાખલો હોય તો બે કે ત્રણ માર્કમાં હોય, તેને અનુરૂપ જ આપણે લખાણ લખેલું છે, બહુ પરફેક્ટ લખાણ લખેલું છે। આમાંથી કોઈ પણ વિદ્યાર્થી સાહેબ તમારો માર્ક કાપી શકશે નહીં। હવે આનું વિકલન ફરીથી કરી નાખો એટલે માઇનસ છ એક્સ અને પ્લસ છ એક્સ। હવે એક્સ બરાબર ઝીરો માટે વાત કરીએ, આ કોના માટે મેં વાત કરેલી? ઝીરો નથી એના માટે વાત કરી, અને હવે ઝીરો માટે, ઝીરો માટે વાત કરીએ તો ઝીરોની જમણી બાજુનું અને ઝીરોની ડાબી બાજુનું બંને બાજુનું આપણે વિકલન શોધવું પડશે। તો લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો પ્લસ એફ એક્સ માઇનસ એફ ઝીરો અપોન એક્સ માઇનસ ઝીરો। તો લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો પ્લસ, ઝીરો પ્લસ એટલે કયું વિધેય આવશે? એક્સ ક્યુબ, અને ઝીરો આગળ તો એનો જવાબ કયો છે? એક્સ બરાબર ઝીરો માટે તો ઝીરો જ થવાનો, ઝીરોનો ક્યુબ ઝીરો, અહીંયાથી એક એક એક્સ ઉડી જશે એટલે એક્સ સ્ક્વેર, એક્સની જગ્યાએ ઝીરો મૂકો એટલે ઝીરો। હવે ડાબી બાજુનું, ડાબી બાજુનું વિકલન કરીએ, એફ ડેસ ઝીરો માઇનસ, તો લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો માઇનસ એફ એક્સ માઇનસ એફ ઝીરો અપોન એક્સ માઇનસ ઝીરો। હવે એફ એક્સની જગ્યાએ શું લખીશું? માઇનસ એક્સ ક્યુબ, કેમ? કારણ કે એક્સની કિંમત ઝીરો કરતાં નાની, એક્સની કિંમત ઝીરો કરતાં નાની હોય ત્યારે વિધેય કયું લેવાનું છે? માઇનસ એક્સ ક્યુબ, એક્સ એક્સ ઉડી જશે, માઇનસ એક્સ સ્ક્વેર, એક્સની જગ્યાએ ઝીરો મૂકો તો ઝીરો, એટલે જમણી બાજુનું લક્ષ ઝીરો, ડાબી બાજુનું એ લક્ષ ઝીરો આવ્યું, બંનેના જવાબ સરખા આવે છે, માટે એફડે ઝીરો બરાબર ઝીરો। જો ઝીરો આગળ પ્રથમ વિકલન ઝીરો થતું હોય તેનું બીજું વિકલન એ ઝીરો થાય, ફરીથી ચકાસણી કરવાની જરૂર પડતી નથી, ફરીથી ડાબી જમણીની વાત આપણે કરવી નથી, એટલે એની ઉપરથી કહી શકાય કે આનું દ્વિતીય વિકલન ઝીરો માટે ઝીરો થવાનું, પણ લેસ ધેન માટે કયું થવાનું? માઇનસ છ એક્સ, ગ્રેટર દેન ઝીરો માટે કયું થવાનું? છ એક્સ, અને એફ ડબલ ડેશ ઝીરો, એફ ડબલ ડેશ ઝીરો આગળ, એટલે ઝીરો આગળ દ્વિતીય વિકલન કેવું થવાનું છે? ઝીરો। ઓકે, ખ્યાલ આવ્યો? એટલે આ પણ એક દાખલો આપણે નાનકડો એવો બાકી રાખેલો, અને હજુ એકવીસમો દાખલો બાકી છે, અને એકવીસમા દાખલાની વાત હવે આવતી વખતે કરીશું। હવે આપણે આ ચેપ્ટરની અંદર એક આ એકવીસમો દાખલો રહ્યો, અને એ સિવાય સ્વાધ્યાય 5.8 રહ્યું। ઓકે, એટલે હવે પછીનો જે લેક્ચર આવશે એની અંદર લગભગ ચેપ્ટર પૂરું થઈ જશે, બરાબર છે, અને ત્યાર પછી આપણે વિકલિતના ઉપયોગોનું ચેપ્ટર ચાલુ કરવાનું છે। ચેપ્ટર નંબર 6, વિકલિતના ઉપયોગોનું ચેપ્ટર ચાલુ કરીશું। ઓકે, ફરીથી કહું છું, આખા ચેપ્ટરનું મેક્સિમમ રિવિઝન કરી દેજો, હજુ મેં તમને ગુજરાત બોર્ડની ચોપડી કરવાનું કીધું નથી, એટલે હજુ તમે આ ચેપ્ટરની ગુજરાત બોર્ડની ચોપડી કરતા નહીં, અત્યારે માત્ર ને માત્ર એનસીઆરટીની જ પ્રેક્ટિસ કરજો, બરાબર। એનસીઆરટીની ચોપડી પૂરી થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય, એના પછી હું તમને કહીશ કે ગુજરાત બોર્ડની ચોપડી કરો, ત્યારે જ કરવાની છે। ઓકે, બાય।